ભારે વરસાદને પગલે યમુના નદીના પાણી ભયજનક સપાટીએ પહોંચ્યા છે. યમુના નદીની સપાટી 204.92 પહોંચી ભયજનક સપાટી પાર કરી ચૂકી છે. યમુના નદીમાં 1,15,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હરિયાણાના હાથણી કુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે યમુના નદીમાં જળસ્તર વધ્યું છે, ત્યારે ભારે અવાજ અને વધુ પ્રવાહ સાથે યમુના નદી વહી રહી છે. અને યમુના નદીમાં પાણી વધવાના કારણે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી છેલ્લા 48 કલાકમાં 33 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 23 લોકોને ઈજા પહોંચી છે. 104 મકાનોને નુકસાન થયું છે. શુક્રવારે રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ થયો હતો, જેને લઈ ઉત્તર ભારતના 11 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 21 જુલાઈ સુધીમાં રાજ્યમાં 50% વરસાદ અને છેલ્લા 24 કલાકમાં 15% વરસાદ પડી ચૂક્યો છે. વરસાદને કારણે આગ્રામાં 5, મેનપુરીમાં 4, મુઝફ્ફરનગર અને કાસગંજમાં 3, મેરઠ અને બરેલીમાં 2, કાનપુર, મથુરા, ગાઝિયાબાદ, હાપુડ, ઝાંસી, રાયબરેલી, જૌનપુર અને જાલોનમાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યા છે, તો 9 પશુના પણ મોત થયા છે. ભારે વરસાદને કારણે ગંગા, ચંબલ અને સરયુ નદીમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. તો હિમાચલમાં 8 લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી દિલ્હી, એનસીઆર, યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને બંગાળમાં પણ વરસાદ પડી શકે છે.